हेलो गाइस, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। बीएससी सेमेस्टर 3 इंग्लिश मित्रों, बीएससी सेमेस्टर 3 इंग्लिश वाला विद्यार्थियों जो है जे इंग्लिश सब्जेक्ट में मित्रों अपने आप सिलेबस पूर्ण जाहिर करवा जा रहा है। एम पी आप रिविजन लैसू एना एम आप छेल्लो टॉपिक जो आप बाकी है ग्रामर नी अंदर ये एडवर्ब एडवर्ब्स अने एडवर्ब्स नू गुजराती शुद्ध करीए छे आपणे क्रिया विशेषणों, राइट। हवे एडवर्ब्स आपणे आजे भणवाना छे, एडवर्ब्स नो अभ्यास करवानो छे, जेमां तमारे अलग अलग प्रकारना एडवर्ब्स ए एग्जाम में पूछाता होय छे। तो फर्स्ट ऑफ ऑल आपणे एनी डेफिनेशन जोईशुं, एनी व्याख्या जोईशुं कि एडवर्ब एटले शुं। तो एडवर्ब एटले एन एडवर्ब इज ए वर्ड विच इज यूज टू एड समथिंग टू द मीनिंग ऑफ ए वर्ब एडजेक्टिव और एडवर्ब। एटले के क्रिया विशेषण ए एक एवो शब्द छे कि जे क्रियापद विशेषण के क्रिया विशेषण ना अर्थ में कंईक उमेरो करे छे। समथिंग एड, समथिंग एड टू वर्ब एडजेक्टिव और एडवर्ब, राइट। तो क्रियाना विशेषण में वधार, क्रिया विशेषण बता विशेषण में क्रिया वधार। हवे क्रियाना अर्थ में वधारो करनार शब्द ने क्रिया विशेषण कहेवाय छे, आ सामान्य भाषा में ने कहेवाय, बराबर। तो आपणे अहीं आगळ त्रण प्रकारना आपणे एडवर्ब्स जे छे एनो अभ्यास करवानो छे। एक छे सिम्पल एडवर्ब, बीजो छे इंट्रोगेटिव एडवर्ब अने रिलेटिव एडवर्ब्स, राइट। तो मित्रों, सिंपल एडवर्बना जुदा जुदा प्रकारों आपणे जे जोवाना छे, प्रकारना विशेषणोने एक सात भाग में वेचाय छे, बराबर। एवी रीते अलग अलग प्रकार आपणे जोईशुं, बराबर। तो सिम्पल एडवर्ब जे छे, बराबर, तो ए अलग अलग प्रकारे सात भाग में एने वेची शकाय छे। तो आपणे नंबर वाइज जोईशुं कया प्रकारना एडवर्ब आई शके, राइट। नंबर वन, एडवर्ब ऑफ टाइम। एडवर्ब ऑफ टाइम, एडवर्ब ऑफ टाइम एटले के समय दर्शक क्रिया विशेषण, समय दर्शक क्रिया विशेषण। एडवर्ब टाइम आपणे नहीं क्या कि एडवर्ब क्लोज ऑफ टाइम, एडवर्ब क्लोज ऑफ रीजन, एडवर्ब क्लोज ऑफ मैनर, बराबर। के जे वेन थी प्रश्न पूछवाथी एक समयदर्शक शब्द आपने समयदर्शक क्रिया विशेषण मळे, वेन थी प्रश्न पूछो। फॉर एक्जाम्पल आपणे एक सेंटेन्स लईए आग के ही केम वेरी लेट, ही केम वेरी लेट, बराबर। तो आमां ही केम वेरी लेट, बराबर। तो आमां विशेषण शुं बने, वेन ए
બેન ક્યારે આવે? લેટ આવે, બરાબર છે વિશેષણ, એ રીતે સમયદર્શક કહી શકાય. નંબર ટુ, હી વિલ લીવ ફોર બોમ્બે ટુમોરો. તો આ પણ ટુમોરો એ શું છે? સમય છે, બરાબર. તો આ બધા જે સમય સૂચક ક્રિયા વિશેષણ છે. આઈ ગોટ અપ અર્લી ટુ કેચ એન અર્લી બસ. તો અર્લી જે છે એ શું છે? ટાઈમ છે. નંબર ફોર, સી હેઝ ગોન આઉટ એ ફ્યુ મિનિટ એગો. તો આની અંદર એગો જે છે એ ટાઈમ બતાવે છે, એડો ક્લોઝ ઓફ ટાઈમ છે. હી વિલ સૂન, હી વિલ સૂન રિટર્ન. રિટર્ન સૂન એટલે મોડું, રાઈટ. તો એ શું છે? ટાઈમ છે. તો આવા સમયદર્શક જે ક્રિયા વિશેષણો છે, તો એ ક્રિયાપદને વેનથી વેન પ્રશ્ન પૂછવાથી સમયદર્શક ક્રિયા વિશેષણ મળે છે, રાઈટ. આમાં પહેલા સેન્ટેન્સમાં જોયું કે હી કેમ વેરી લેટ, રાઈટ. તો ક્રિયાપદ શું છે? કેમ છે. તો કેમને વેનથી પ્રશ્ન પૂછો. હી કેમ, વેન કેમ, ક્યારે આવ, ક્યારે આવ, તો લેટ, ખબર પડી. તો એ રીતે આવશે તમારે. હવે એના પછી આપણે જોવાનું છે એ છે એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ. નંબર ટુ, એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ. એડવર્બ ઓફ પ્લેસ એટલે કે સ્થળ દર્શક, કે જેની અંદર સ્થળ બતાવવામાં આવેલું હશે. જેવી રીતે કે સેન્ટેન્સ લઈએ છીએ આપણે, હી લીવ હિયર, હી લીવ્સ હિયર. તો હિયર એ શું છે? અહીંયા. તો એક જગ્યા બતાવે છે. ચલો બીજું, ધ પોલીસ સર્ચ ફોર હિમ એવરીવેર. એવરીવેર જે છે એ પ્લેસ બતાવે છે. આગળ નંબર થ્રી, ઇઝ ધેર એની, ઇઝ ધેર એનીવન ઇનસાઇડ ધ ચેમ્બર. તો આમાં ટાઈમિંગ શું છે? ઇનસાઇડ, બરાબર. નંબર ફોર, વી ફાઉન્ડ હિમ નાવ યર. નાવ યર શું છે? ટાઈમ છે. આપણે સામાન્ય એક સેન્ટેન્સ લઈએ કે પ્લીઝ કમ ઇન. તો ઇન એટલે અંદર, એટલે અંદર જે છે એ પણ શું છે? એક પ્લેસ છે, રાઈટ. દે વેન્ટ ફાર અવે એ પણ લઈ શકાય. દે વેન્ટ ફાર અવે. તો ફાર અવે જે છે બહુ દૂરની સ્થળ જે છે એ છે, બરાબર. તો જેવી રીતે ટાઈમની અંદર આપણે વેનથી પ્રશ્ન પૂછતા હતા ત્યારે આપણને સમયદર્શક ક્રિયા વિશેષણ મળતો હતો, જ્યારે એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસની અંદર કેવું છે? તો એમાં આપણે વેરથી પ્રશ્ન પૂછવો પડે. શેનાથી મિત્રો પ્રશ્ન પૂછવો પડે? વેરથી, બરાબર. તો
તો આપણને શું મળશે, સ્થળ દર્શક મળશે. એના પછી નંબર 3માં આવે છે એડવર્બ્સ ઓફ નંબર. એટલે કે સંખ્યાવાચક. કયા? સંખ્યાવાચક. સંખ્યાવાચકમાં આપણે ઉદાહરણ તરીકે સેન્ટેન્સ લઈ શકાય કે સી વોઝ ઓલવેઝ રેડી ટુ વેલકમ હર ગેસ્ટ. નંબર 2, તો આમાં ઓલવેઝ જે છે હંમેશા નંબર ડેલીની જે વાત છે બરાબર. આમાં મિત્રો ક્રિયાપદને આપણે હાઉ ઓફન અથવા તો ઇન વોટ ઓર્ડરથી પ્રશ્ન પૂછવાથી આપણને ક્રિયા વિશેષણ મળશે સંખ્યાવાચક, રાઈટ. એ જોઈશું કઈ રીતે મળશે. હાઉ ઓફન ડુ યુ ગો ફોર સ્વિમિંગ ઇન એ વીક, રાઈટ. તો ઓફન જે છે વારંવાર, તો એક સંખ્યા કે 1-2-1 ડે બાય ડે વારંવાર એ બધું શું છે, એ છે નંબર 3. આઈ શો હિમ ઓનલી વન્સ, તો વન્સ એ શું છે, એકવાર, તો એક નંબર જ છે એવી રીતે. ચલો નેક્સ્ટ લઈ શકાય કે હી ફેલ્ડ ઇન ધ આઈએએસ એક્ઝામિનેશન અગેન. તો આની અંદર અગેન શબ્દ જે છે એ નંબર બતાવે છે બરાબર. અને આમાં આપણે હાઉ ઓફન થી પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને એડવર્બ ક્લોઝ ઓફ નંબર એ મળશે બરાબર. એના પછી નંબર 4 એ છે એડવર્બ ક્લોઝ ઓફ મેનર્સ. એડવર્બ ક્લોઝ ઓફ મેનર મળે છે. અને આપણે મિત્રો બીજા વિડીયોની અંદર આપણે રિલેટિવ એડવર્બની વાત કરીશું, અને એના પછીના વિડીયોની અંદર પોઝિશન ઓફ એડવર્બની વાત કરીશું બરાબર. અને પછી આપણે વિડીયો ત્યાં પૂર્ણ જાહેર કરીશું. હા, તો નેક્સ્ટ આપણું જે છે એડવર્બ એ છે નંબર 4, એડવર્બ ક્લોઝ ઓફ મેનર. એડવર્બ્સ ઓફ મેનર, અને બીજા શબ્દોમાં એને કહેવાય ક્વોલિટી, એટલે કે ગુણદર્શક. કેવા? ગુણદર્શક, રાઈટ. ગુણદર્શક જે છે એમાં સેન્ટેન્સ લઈ શકાય કે હી ફોટ બ્રેવલી. હી ફોટ બ્રેવલી. બ્રેવલી જે છે તો એ મેનર છે બરાબર. એ ફાઇટ કરી અને પણ કેવી રીતે? બહાદુરીપૂર્વક. તો બહાદુરી એની ક્વોલિટી છે, ક્રિયાપદની ક્વોલિટી છે બ્રેવ બરાબર. એના પછી સી વોઝ ટેરિબલી અફ્રેડ. તો ટેરિબલી એ છે. ચલો એના પછી હિઝ ફાધર ઇઝ સિરિયસલી ઇન્જર્ડ. તો સિરિયસલી એનું ક્વોલિટી બતાવે છે, રાઈટ. નંબર 4,
ઓલ આર વેલ પ્લેસ્ડ ઓની ધ વેલ પ્લેસ્ડ સી ક્વોલિટી છે બરાબર. ડુ યુ થિંક સો? તો એ સો શું છે? ક્વોલિટી બતાવે છે, મેનર્સ બતાવે છે. આ ક્રિયાપદને આપણે હાઉથી પ્રશ્ન પૂછીશું મિત્રો. હાઉથી આપણે જ્યારે પ્રશ્ન પૂછશું ત્યારે આપણને મેનર્સ બતાવશે કેવું, બરાબર. હાઉ તો કેવી રીતે, હી ફોટ લડ્યા, પણ કેવી રીતે? તો બ્રેવલી, બ્રેવિટી એટલે કે બહાદુરીપૂર્વક, રાઈટ. ઇન વોટ મેનર્સ પ્રશ્ન પૂછવાથી ગુણદર્શક ક્રિયાપદ ક્રિયા વિશેષણ શોધી શકાય છે, બરાબર. તો મિત્રો એ આપણે કઈ રીતે ક્રિયાપદ શોધીશું એ આપણે એક્સરસાઇઝમાં શીખવાનું છે. અત્યારે હું તમને એડવર્બ ક્લોઝની ક્વોલિટી, ક્વોન્ટિટી, ટાઈમ, નંબર, પ્લેસ એ બધું તમને જણાવી દો અને પછી આપણે એને સેન્ટેન્સમાં ફેરવીશું. એના પછી નંબર 5 એ છે એડવર્બ ક્લોઝ, એડવર્બ ઓફ ડિગ્રી ઓર ક્વોન્ટિટી એટલે કે જથ્થાવાચક. કેવું? જથ્થાવાચક. સેન્ટેન્સ જોઈએ. ઇટ ઇઝ રિયલી, ઇટ ઇઝ રિયલી વેરી સેડ that he lost everything in business. It is really very sad that બહુ દુઃખદ કહેવાય કે he lost everything in business ની અંદર એને નુકસાન આવ્યું છે. તો ક્વોન્ટિટીમાં એને નુકસાન આવ્યું છે. એવરીથિંગ, તો એવરીથિંગ એટલે બધું જ ક્વોન્ટિટી બતાવશે, જથ્થો બતાવશે, બરાબર. ચલો નંબર 2. વી આર નોટ યટ ફૂલી ઇક્વિપ્ડ ટુ ફાઇટ સ્ટારવેશન. તો ફૂલી શબ્દ જે છે એ છે એડવર્બ ઓફ ડિગ્રી. એના પછી ઇટ ઇઝ ઇનફ ધેટ યુ હેવ પેડ એ વિઝિટ ટુ મી. તો ઇનફ જે છે એ છે એડવર્બ ઓફ ડિગ્રી. ઓકે, ચલો એના પછી સી ઇઝ એઝ સ્માર્ટ એઝ હર બ્રધર. આ તો મિત્રો એઝ અસથી જ ખબર પડી જાય છે કે આપણને પોઝિટિવ ડિગ્રીનું ફોર્મ છે. માટે એઝ એ શબ્દ જે છે એ કેવું એડવર્બ બતાવે છે? તો પોઝિટિવ, રાઈટ. હવે આવા વાક્યોની અંદર આપણે શેનાથી પ્રશ્ન પૂછવો પડશે મિત્રો? હાઉ મચ, હાઉ મચ અથવા તો કઈ ડિગ્રી એટલે કે ઇન વોટ ડિગ્રીથી પ્રશ્ન પૂછવાથી જથ્થાવાચક આપણને મળશે. તો હાઉ મચથી જથ્થો બતાવવાનો છે. માટે હાઉ મચથી પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી, એડવર્બ ઓફ ડિગ્રી આપણને મળશે, બરાબર. હવે એના પછીની વાત જે છે એ એડવર્બ ઓફ રીઝન, બરાબર, જે કારણ દર્શક કહી શકાય, તો એની આપણે વાત કરીશું હવેના વિડીયોની અંદર. એ જે છે ધ્યાન આપો. તો મિત્રો બીજા બે અને એના પછી ઇન્ટરોગેટિવ એડવર્બ એ આપણે સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.